हरिओम विद्यार्थी मित्रों, आज आपणे धोरण 8 विषय सामाजिक विज्ञान पाठ 11 मो खेती एमा बे पॉइंट रहेला हता। एक छे टपक सिंचाई पद्धति अने फुवारा पद्धति। खेतीनी अंदर वर्तमानमां आपणे जोईए तो खास करीने आपणे अत्यारे एम कहेवाय के सौथी वधारे कोई वस्तु एम कहेवाय के खेतीनी अंदर थती होय तो आ बे वस्तुनो वधारे व्याप वधो छे। શું કામ કે આપણે જોઈએ છીએ કે ઓછા પાણીની અંદર ખેતી કરી શકીએ એ ખાસ મહત્વનું છે। તો અહીંયા ટપક સિંચાઈ પદ્ધતિ એટલે કોને ખબર છે ટપક સિંચાઈ પદ્ધતિની અંદર કઈ રીતે ખેતી થાય? પણ આખા ખેતરની અંદર મારે એ ટપક કરીને પડે એ કઈ રીતે કરી શકાય? હવે આપણે જોઈએ છીએ કે ખેતર નાનું હોતું નથી, 1 વીઘા, 2 વીઘા, 10 વીઘા, 15 વીઘા, બરાબર એ રીતે હોય છે ને। હવે આટલા મોટા ખેતરની અંદર એમ કહેવાય પાઇપલાઇન ગોઠવવી પડે, બરાબર। હવે જેટલા એમ કહેવાય કે વીઘા હોય એટલે વીઘાની અંદર તમારે પાઇપલાઇન ગોઠવવી પડે। શું કામ કે આપણે દરેક છોડ પાસે આપણે ભાઈ પાણી પહોંચી રહે એ વસ્તુ મહત્વની છે, બરાબર। એમાં પણ આપણે જોઈએ છીએ કે ભાઈ ટીપે ટીપે આપણે પાણી પીવડાવવાનું। આ કહેવત પણ તમે સાંભળેલી હશે ગુજરાતીની અંદર, ભાઈ ટીપે ટીપે સરોવર ભરાય, હે, થોડું થોડું પાણી એકઠું કરો ત્યારે ભાઈ સરોવર ભરાય છે, એમનેમ ભરાતું નથી। તો અહીંયા એ જ વસ્તુનો અમલ કર્યો છે, ભાઈ ટીપે ટીપે પાણી પીવડાવશું તો ભાઈ પાણીનો બગાડ થશે નહીં। જેટલી જરૂરિયાત છે કોને જરૂરિયાત છે? ભાઈ છોડને, જે પણ વાવેલું છે, ઘઉં વાવેલા છે, મગફળી વાવેલા છે, તેની બાજુમાં છોડની બાજુમાં પ્રોપર જગ્યાએ પડે એવી રીતે આખા ખેતરની અંદર આપણે ટપક સિંચાઈ પદ્ધતિની અંદર ભાઈ પાઇપલાઇન ગોઠવવી પડે, પાઇપલાઇનનો ખર્ચો થાય, બરાબર। આ વસ્તુ ક્લિયર, ખાસ આ પદ્ધતિ મોંઘી છે, બરાબર। એટલા હેક્ટર જમીનની અંદર પાઇપલાઇન ગોઠવવી અને એ પ્રોપર રીતે એટલે કામ અઘરું છે, બરાબર। ફાયદો નોડવડ આપણે મળે છે પણ કામ અઘરું અને ખર્ચાળ પદ્ધતિ છે। આ વસ્તુ ના ખબર હોય તો જેના પણ ઘરે ખેતી કામ કરતા હોય એને પૂછજો કે મોટા ભાગના લોકો જે એમ કહેવાય કે બધી રીતે પહોંચી વળે એવા હોય એવા જ લોકો આ પોતાના ખેતરની અંદર આ પદ્ધતિનો અમલ કરતા હશે। શું કામ ભાઈ ખર્ચાળ આખા એટલા મોટા હેક્ટરની અંદર પાઇપલાઇન ખરીદવી ને એ પાછી એક પાક આપણે આખો વર્ષ લઈ શકીએ છીએ નહીં ને? આપણે પાકની ફેરબદલી પણ કરવી પડે તો ફરી પાક વાવીએ ફરી કરીએ તો એ પ્રોસેસ ફરી ગોઠવણી કરવી પડે, હે, એટલે થોડું કામ ઝંઝટવાળું છે, બરાબર, મહેનત માંગેલી એવું છે। સામે આપણે બેનિફિટ પણ એટલો મળે છે, ઢોળાવું કે ઓછો પાણીની અંદર પણ આપણો પાક તૈયાર થઈ જાય છે। ટપક સિંચાઈ પદ્ધતિ, ટપક સિંચાઈ એ સૂક્ષ્મ પિયર પદ્ધતિનો એક પ્રકાર છે કે જેના દ્વારા પાણીની બચત થાય અને પોષક દ્રવ્યો ધીમે ધીમે છોડના મૂળ સુધી પહોંચે છે અને આ પ્રક્રિયા જમીનની ઉપલી સપાટીની અંદર અંદરની સપાટી સુધી અસર કરે છે। આનો મુખ્ય ધ્યેય બાષ્પીભવન ઓછું કરી છે, મૂળ સુધી સીધું જ પાણી પહોંચાડવાનો છે। ટપક સિંચાઈ પદ્ધતિમાં વાલ, પાઇપ, નળીઓ અને ઉત્સર્જકોનો સહિયારો ઉપયોગ કરી પાણી સિંચવામાં આવે છે। પાણી અને પોષક તત્વોને ડ્રીપ લાઇન્સ તરીકે ઓળખતા પાઇપોમાં આ ક્ષેત્રોમાં વિતરણ કરવામાં આવે છે, જેમાં ડ્રીપર તરીકે ઓળખાતા નાના એકમો હોય છે। દરેક ડ્રીપર પાણી અને ખાતરો ધરાવતા ટીપાને બહાર કાઢે છે, પરિણામે પાણી અને પોષક તત્વોની એક સરખા પ્રમાણમાં દરેક છોડના મૂળમાં જાય છે। આ પદ્ધતિની સફળતાનો આધાર કેવી રીતે તેની બનાવટ જાળવવી અને કાર્યરત કરાય છે તેના પર પણ રહે છે। જો યોગ્ય રીતે આ બધું ગોઠવાયેલું હોય તો સિંચાઈની અન્ય પદ્ધતિઓ અને જળ છંટકાવવાની બીજી પદ્ધતિઓ કરતાં વધુ અસરકારક રહે છે। ટપક સિંચાઈને કેટલી વખત ટ્રિકલ સિંચાઈ કહેવામાં આવે છે? 2 હરોળ વચ્ચે જગ્યા ધરાવતા પાકોમાં ટપક સિંચાઈ પદ્ધતિ વધુ ઉપયોગી છે। કપાસ, એરંડા, શેરડી, ટામેટા, રીંગણ, કોબીજ, ફ્લાવર,
બટાટા, ધીંડા, મરચી, આંબા, ચીકુ, લીંબુ, નાળિયેર, દાડમ, પપૈયા, જામફળ, બોર, તમાકુ, શાક વગેરે પીએફ પદ્ધતિને અનુકૂળ પાકો છે. ટપક પદ્ધતિ દ્વારા પાણીની 40%થી 60% સુધીની બચત કરી શકાય છે. ખાતરની 25%થી 30% બચત થાય છે. ક્યારા, પાળા, ખામણા, ધોરિયા જમીન પોચી રાખવા, ગોળ કરવાની તેમજ પિયત આપવા માટેની મજૂરી પણ બચે છે. ટપક પદ્ધતિની મદદથી અસમતોલ જમીનમાં પણ સારી રીતે પિયત આપી શકાય છે. નિંદણ ઓછું થાય છે, તેથી નિંદામણ નાશક દવાઓ તેમજ મજૂરી ખર્ચમાં પણ ઘટાડો થાય છે. જમીનમાં પાણીનો ભરાવો થતો ન હોવાને કારણે રોગ જીવાત ઓછી આવે છે. વીજળીની આશરે 30%થી 35% બચત થાય છે. જમીનમાં પિયત ઓછું હોય ત્યારે તેમાં માત્ર ભેજ હોવાથી ખેતી કાર્યોમાં સુગમતા રહે છે. આ પદ્ધતિનો ઉપયોગ કરવા પ્રેરાય તે માટે સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે. હવે તમે વિચારો, મેં તમને એના ગેરલાભ કીધા બરાબર, કે એનો ગેરલાભ શું છે? ભાઈ એકવાર આપણે આખા ખેતરની અંદર કરવું એટલો ખર્ચો થાય છે. હવે એના માટે એમ કહેવાય કે ભાઈ સરકાર દ્વારા આપણે સહાય પણ આપવામાં આવે છે બરાબર, ખેડૂતોને ભાઈ સહાય આપવામાં આવે છે કે આ પદ્ધતિ તમે તમારા ખેતરની અંદર ઉપયોગમાં લેશો. તમે જોયું અસંખ્ય પાકોની અંદર આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. તમે રીંગણ વાવો, બટેટા વાવો, ટમેટા વાવો, કોઈ પણ ફ્રૂટ વાવો, શેરડીનો પાક વાવો, તો આ બધા જ પાકની અંદર આ પદ્ધતિ ઉપયોગી છે. બીજો પ્લસ પોઈન્ટ આપણે એ પણ બતાવ્યો કે ભાઈ વીજળીની બચત થાય, પાણીની બચત થાય બરાબર. એ ઉપરાંત આપણે જોઈએ છીએ કે નિંદામણનો ખર્ચ બચે છે. આ એના ફાયદા છે બરાબર, આટલા ફાયદા થઈ શકે છે બરાબર. આપણે ખબર જ છે વીજળી બચશે, પાણી બચશે બરાબર, નિંદામણ બચશે, એનો ખર્ચ બચશે. તો ભાઈ પાકની અંદર પણ દવા આપણે ઓછી છાંટવી પડશે બરાબર, આજુબાજુ જીવાત નહીં થાય. આ આવા અસંખ્ય ફાયદા આપણે ભાઈ દર્શાવેલા છે આ પદ્ધતિનો ઉપયોગ કરશો. પણ સામે એમ કહેવાય કે જો તમે ખર્ચ કરવા તૈયાર હો તો ભાઈ સરકાર શ્રી દ્વારા એમ કહેવાય કે ભાઈ લોન પેટે પણ પૈસા આપવામાં આવે છે બરાબર. એમાંથી પણ એમ કહેવાય કે ભાઈ સહાય કરે છે, ને એ સહાય દ્વારા આપણે આનો અમલ કરીએ તો પણ સારામાં સારો પાક લઈ શકીએ છીએ બરાબર. એ જ રીતના બીજી પદ્ધતિ છે ભાઈ ફુવારા પદ્ધતિ. જેમ ટપક સિંચાઈ પદ્ધતિ છે એ જ રીતે આખા ખેતરની અંદર જે રીતે આપણે ઘરમાં ફુવારો હોય છે બરાબર, એ જ રીતે એમ કહેવાય કે આખા પાઇપલાઇન ગોઠવી અને આખા ખેતરની અંદર એમ કહેવાય કે ભાઈ ફુવારા પદ્ધતિ દ્વારા પાણી પીવડાવવામાં આવે તો પણ પાણીની ઓછો બગાડ થાય છે બરાબર. ઘણા બધા ફાયદા થાય છે. ફુવારા પદ્ધતિથી પણ તમે ખેતી કરો તો પણ એમ કહેવાય પાણી બચાવી શકીએ છીએ, વીજળી બચાવી શકીએ છીએ, આ બધી જ વસ્તુ ત્યાં પણ આવશે. શું કામ કે આપણે ત્યાં લિમિટેડ પાણી જશે. હવે ધોરિયામાં આપણે જે ધોરિયાથી ખેતી કરતા હશે બરાબર, જોઈ છે કોઈએ ધોર્યું એટલે શું એ નહીં ખબર હોય, ઘણા ખેતર ગયા હોય તો ખબર હોય. જ્યાં પાક હોય ને ત્યાં ફળતો એમ કહેવાય કે એક પેલું ગાળેલું હોય એને ધોર્યો કહેવાય, જેની અંદર પાણી છોડવામાં આવે. ને એ પાણી કેવું કે એક એક જેમ તમે અહીંયા બેંચની હરોળ છે ને આડી ઊભી બરાબર, એ રીતે એમ કહેવાય કે ખેતરની અંદર પણ આડીને ઊભી હોય હરોળ, એ આડી ઊભી હરોળની અંદર પાણી જાય, જ્યાંથી કૂવો હોય કે બોર હોય ત્યાંથી છોડવામાં આવે. ને ત્યાંથી એમ કહેવાય પાણી છોડવામાં આવે ધોરિયા કરેલા હોય બરાબર, પાવડેથી એક ધોરિયામાં બીજા ધોરિયામાં એવી રીતે કરવું પડે, માણસે રહેવું પડે ત્યાં સતત. ક્યારેક તૂટી જાય, માટીનો દોરિયો હોય તો આપણે ખબર જ છે તૂટી જાય, બહાર વહી જાય પાણી, એ વેસ્ટેડ જાય, જમીનની અંદર વહ્યું જાય, પણ એ પાકને નુકસાન કરે બરાબર. ક્યાંક એવો ઢાળ હોય કોઈ પાણી ભરાઈ રહીએ, ઘણા બધા પ્રશ્નો થઈ શકે છે. પણ આવી પદ્ધતિનો ઉપયોગ કરીએ તો ભાઈ પાણીની વધારે બચત કરી શકે. બોલો ઉપયોગી છે. આ સાધનનો ઉપયોગ
છોડની ડંબીને ડાંગવા માટે પણ થાય છે. આ સિંચાઈની પદ્ધતિથી પાણી પહોંચાડવું એ વરસાદથી પાણી પડવાની રીતને સમાન છે. આ પદ્ધતિમાં પંપ, વાલ્વ, પાઇપ અને ફુવારાનો સહિયારો ઉપયોગ કરી પાણી આપવામાં આવે છે. કાટખૂણે કોટવેલ પાઇપ તેની ફરતે તેની ઉપર ફરતે નોઝલ જે મુખ્ય પાઇપ સાથે ચોક્કસ અંતરે જોડાયેલ હોય છે. આ નોઝલ દ્વારા હવામાં ફુવારા વડે જમીનની શોષણ ક્ષમતાથી ઓછા માત્રામાં ઓછા પ્રમાણમાં જમીન પર વરસાદ રૂપે પાડવામાં આવે છે. ફુવારા સિંચાઈનો ઉપયોગ ઘણું ઘણું કેટલાક વિસ્તાર ઉપયોગી એકમો અને કૃષિ ક્ષેત્રે થાય છે. વળી જ્યાં ઉબડ ખાબડ જમીન છે, રેતાળ જમીન છે ત્યાં અને ટૂંકા ગાળે વાવતા પાકો માટે વધુ ઉપયોગી છે. ઘઉં, બાજરી, જુવાર, મકાઈ, મગફળી, ચણા, ડુંગળી, રજકો અને ઘાસચારાના પાકો, મેથી, ચોળી, ફ્લાવર, કોબીજ, ભીંડા, બટાટા, શેરડી વગેરે ફુવારા પિયત પદ્ધતિને અનુકૂળ પાકો છે. આમ ખેતીમાં વિવિધ આધુનિક સિંચાઈ પદ્ધતિના ઉપયોગથી પાણીનો બચાવ અને જમીનની ગુણવત્તા જાળવવાથી વધુ ઉત્પાદન મેળવી શકાય છે. બરાબર, જે રીતે ટપક સિંચાઈ પદ્ધતિ છે એ જ રીતે ફુવારા પદ્ધતિથી પણ આપણે જોઈએ છીએ કે ભાઈ ખેતીની અંદર પાણીની બચત થાય છે, જમીનની ગુણવત્તા વધે છે. બરાબર, આપણે ખબર જ છે કે ભાઈ જમીનની અંદર ગુણવત્તા હોવી ખાસ જરૂરી છે. જે દિવસે ને દિવસે બંજર જમીનનું વધતી જાય છે. બરાબર, ખેતીલાયક જમીનને આપણે જોઈએ છીએ ગુણવત્તા ધીમે ધીમે ઓછી થતી જાય છે. ભાઈ એનું રીઝન શું છે? આપણે જોઈએ છીએ વાતાવરણ પ્રદૂષિત છે, જમીન પ્રદૂષણ છે, બરાબર, પાણી પ્રદૂષણ છે. આ બધી જ વસ્તુઓ પ્રદૂષિત થાય છે, એના કારણે ભાઈ આપણે જે કુદરતી વસ્તુ બનેલી છે એની અંદર ઇફેક્ટ થાય છે. જમીન અચાનક એમ કહેવાય બંજર જેવી થઈ જાય છે. ઘણી જગ્યાએ આવી વસ્તુ જોવા મળશે. પાણી હશે તો ભાઈ પાણી સુકાઈ જાય છે, અચાનક વરસાદ આવવા માંડે છે. અત્યારે કાંઈ નક્કી રહેતું નથી વાતાવરણનું ખાસ. અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે. એ ઉપરાંત આપણે પાઠનું સ્વાધ્યાય આપેલું છે અને છેલ્લા તમને પાના નંબર 83 અને 84 ઉપર નકશો આપેલો છે. એક ગુજરાતનો નકશો આપેલો છે, ગુજરાતની અંદર કયા કયા પાકોની ખેતી થાય છે. બરાબર, અને બીજું એની એક્ઝેક્ટ પાછળ આપેલો છે ભારત, ભારતની અંદર કયા કયા પાકોની ખેતી થાય છે. એ બધી જ વસ્તુઓ તમે આ બે નકશા ઉપરથી જોઈ શકશો. અલગ અલગ પાકોની નિશાની દ્વારા એમ કહેવાય ભાઈ આપને દર્શાવેલું છે નકશાની અંદર. તમે જોશો એટલે ખાસ કરીને જુવાર છે, બાજરી છે, મકાઈ, મગફળી, ઘઉં, શેરડી, કપાસ, સણ, ડાંગર અને ચા, આ બધા જ પાકો ભારતની અંદર થાય છે. બરાબર, બધા જ પાકોની ખેતી ભારતમાં થાય છે. કઈ જગ્યાએ થાય છે એવું પૂછવામાં આવે, બરાબર, તો પણ આપણે આ નિશાની સાથે યાદ રહેવું જોઈએ. કદાચ કોઈ એવું પૂછી લે તો આપણે યાદ રહેવું જોઈએ. હવે આખા ભારતમાં આ વસ્તુ થાય છે એ કન્ફર્મ થઈ ગયું. બરાબર, પછી આપણે 3-4 વસ્તુ સૌથી વધારે ક્યાં નિશાની છે. હવે આપણે જુવાર જોવું હોય તો અહીંયા તમે જોશો મધ્ય ભારતનો આ જે વિસ્તાર છે ત્યાં જુવારનું વધારે જોવા મળે છે. તો એ જગ્યા આપણે પ્રોપર યાદ રાખવાની છે, ભાઈ આ જગ્યાએ જુવાર વધારે થાય છે. તો એ વિસ્તારની અંદર આપણે કરી દેવાનું કે સૌથી વધારે ઉત્પાદન જુવારનું ત્યાં જોવા મળે છે, ખેતી ત્યાં થાય છે. સ્વાધ્યાયના પ્રશ્નો જોઈશું. કૃષિએ અસર કરતા પરિબળો જણાવો. કૃષિને અસર કરતા પરિબળો જણાવો. કૃષિને અસર કરતા પરિબળો જણાવો. સુધારેલા બિયારણો, જંતુશાસકો, સિંચાઈની ઉન્નત સગવડો, ટપક સિંચાઈ પદ્ધતિ, ફુવારા પિયત પદ્ધતિ, ખાતરો, કૃષિ યંત્રો વગેરે. સરકાર ખેડૂતોમાં ખેતીનો વિકાસ કરવા માટે શું મદદ કરે છે? સરકાર ખેડૂતોમાં ખેતીનો વિકાસ કરવા માટે હાલમાં સરકાર દ્વારા ખેડૂતોને રેડિયો, ટેલિવિઝન, વર્તમાનપત્રો, કિસાન ચેનલ, મોબાઈલ પર કિસાન SMS, તો
ભાઈ એની પાછળ કારણ શું છે કે એ નુકસાનકારક છે એ આપણે લખવાનું છે. કોણ બોલશે? બીજું છે, જુદા જુદા પ્રદેશોમાં વિવિધ પાક ઉગાડવામાં આવે છે. જે તે પ્રદેશની ભૌગોલિક પરિસ્થિતિ, આબોહવા, જમીનની વિવિધતા અને વરસાદના પ્રમાણમાં રહેલી ભિન્નતા વગેરે પરિબળોને કારણે જુદા જુદા પ્રદેશોમાં વિવિધ પાકો ઉગાડવામાં આવે છે. જૈવિક કીટનાશકો તરફનું વલણ વધી રહ્યું છે એની પાછળ કારણ શું છે? જ્યારે જૈવિક કીટકનાશકનું પ્રવાહી મિશ્રણ પાક પર છાંટવામાં આવે છે ત્યારે સુષુપ્ત અવસ્થામાં રહેલા જીવંત જીવાણુઓ પિયળના ખોરાક સાથે તેના આંતરડામાં પહોંચે છે. એ ઝેરી પ્રોટીન પિયળના આંતરડામાં અને ખાસ કરીને તેના મોઢાના ભાગે લકવો પેદા કરે છે. છેવટે પિયળ મરી જાય છે. આમ જૈવિક કીટનાશકો પેદા કરે છે. છેવટે પિયળ મરી જાય છે. આમ જૈવિક કીટનાશકો ઉપદ્રવી જીવતોમાં જુદા જુદા રોગ લાગુ પડે છે. પરિણામે એ જીવાતોનો નાશ થાય છે. તેથી કૃષિ પાકોમાં જીવાતોના નિયંત્રણ માટે જૈવિક કીટનાશકોનો ઉપયોગ કરવા તરફનું વલણ વધી રહ્યું છે. ચોથું છે, ખેતીમાં ટપક પિયત પદ્ધતિ શ્રેષ્ઠ પિયત પદ્ધતિ છે. ચોથો પ્રશ્ન છે, સંકલ્પના સમજાવો. બરાબર, સંકલ્પના પૂછે કે વ્યાખ્યા પૂછે, ખાસ કરીને તમે માર્ક જોજો અને પછી લખજો. બરાબર, બે માર્ક કે એક માર્કમાં પૂછ્યું હોય તો ખાલી આપણે વ્યાખ્યા જ લખવાની છે. બરાબર, સમજાવો કીધું હોય તો ડિટેલમાં આપણે સમજાવવાનું રહેશે. બરાબર, માર્ક આપ્યા હશે, માર્ક જોજો અને પછી જવાબ લખજો. બરાબર, મુદ્દાસર પ્રશ્નની અંદર પૂછ્યું હોય તો સમજી લેવાનું કે આ લોંગ ક્વેશ્ચન છે. બરાબર, એટલી વસ્તુ મગજમાં રાખજો. આમાં આ વખતે વધારે એવું છે કે તમે ભૂલ ખાઈ જાઓ. તમે ખાલી વ્યાખ્યા લખીને મૂકી દો, ચાર માર્ક મને મળી જશે. નહીં મળે, એની તમારે પૂરેપૂરી ડિટેલ લખવી પડશે. પણ એ વસ્તુ જોજો કે ભાઈ ઉપર પ્રશ્નમાં સૂચના કઈ છે. પાછળ બીજું, બાગાયતી ખેતી. બાગાયતી ખેતી કહેવાય. કોઈ પણ ફળ છે એની એક સાથે એમ કહેવાય કે ભાઈ વાવેતર કરેલું હોય ખેતરની અંદર, આપણે ખબર જ છે. બરાબર, ચીકુ વાવ્યા હોય તો ચીકુના ઝાડ કેવડા થાય? મારી હાઈટ જેવડા તો થાય જ. બરાબર, એનાથી પણ મોટા થાય.
તો વિચાર કરો એવડા એવડા ઝાડ એક સાથે વાવવામાં આવે તો ભાઈ એને બાગાયતી ખેતી કહેવાય બરાબર તમે કોઈના ઘર કે ફળિયામાં વાવેલું હોય તો પછી તમે એમ કહો મેડમ આ બાગાયતી ખેતી ના કહેવાય ઈ બેમાં ફેર હે ઈ એનો ઘરનો બગીચો છે અને એના ઘરના બગીચાની અંદર એને એ ઝાડ વાવેલું છે પણ મોટા ખેતરની અંદર જે એમ કહેવાય કે એક સાથે ઘણી બધી વસ્તુઓ વાવેલી હોય તો એને બાગાયતી ખેતી કહેવાય બરાબર એકની એક જ વસ્તુના ઘણા બધા રોપા વાવ્યા દાખલા તરીકે દાડમ છે જામફળ છે સીતાફળ છે આ બધા જ ફ્રૂટના એમ કહેવાય ઝાડ મોટા મોટા થાય છે અને જ્યારે એક સાથે વાવેતર કરવામાં આવે તો એ ખેતીને બાગાયતી ખેતી કહેવાય છે પછી છે સૂકી ખેતી મેં સૂકી ખેતી જ્યાં વરસાદનું પ્રમાણ ઓછું છે સિંચાઈ લાગુ થી સરપડ અને ચોમાસામાં જ્યાં પાણીનો સરળ થતો હોય તેવી ઈચ્છા થાય જમીન પર પાણી સુકાઈ ગયા બાદ ખેતી થાય છે અને જેને સૂકી ખેતી કહે છે અને જુવાર બાજરી કઠોળ જેવા પાણીની ઓછી જરૂરિયાત દ્વારા પાકોની ખેતી થાય છે ગુજરાતના હાલ પ્રદેશમાં ચોમાસું સુકી ગયા બાદ ખેતર જમીનમાં ભવાને ચણાનું પાક આ પ્રકાર લેવામાં આવે છે આદ્ર ખેતી પૃથ્વી જે વિસ્તારોમાં વધુ વરસાદ પડે છે અને સિંચાઈની પણ સગવડ છે તે વિસ્તારોમાં કરવામાં આવતી ખેતી નિરાકરણ ખેતી કહેવાય છે આ પ્રકારની ખેતીમાં વરસાદ ન પડે કે ઓછો પડે ત્યારે સિંચાઈ દ્વારા વધુમાં એક કરતાં વધુ પાક લઈ શકાય છે અને ડાંગર શેરડી કપાસ ગોળ શાકભાજી વગેરેની ખેતી થાય છે પ્રશ્ન નંબર 5 છે ખાલી જગ્યા પૂરું ગુજરાત કપાસના ઉત્પાદનમાં ભારતમાં ખાલી જગ્યા સ્થાન ધરાવે છે પ્રથમ સ્થાન ધરાવે પાકું બરોબર માહિતી છે ને ઈજ કન્ફર્મ કરું છું બરોબર છે ને એમ સઘન ખેતીને ખાલી જગ્યા ખેતી પણ કહે છે વ્યાપારી ગુજરાતમાં મગફળીનું સૌથી ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે પાછળ વિશ્વના આશરે ખાલી જગ્યા ટકા લોકો ખેતી પ્રવૃત્તિમાં રોકાયેલા છે છેલ્લે કપાસની કાળી જમીન ખાલી જગ્યાના નામે ઓળખાય છે ડાંગર
ખાલી જમીન છે ટપક સિંચાઈ પદ્ધતિ છે આ બધી જ ટૂંકનોના જવાબ તમે લખી શકશો આજનો આ હોમવર્ક છે સ્વાધ્યાય તમારે ઘરેથી લખવાનું છે બરાબર તો નોટબુકમાં લખી લેજો